વાતમાં સમજતા નથી. તમારે ઘરે કોલ આવ્યો છે, કેવી રીતે પાટો શો થઈ રહ્યો છે, કેટલા સંતો બધા તો તમે કકડાટ કરી રાખો ગામના લોકો. તમે કકડાટ કરી રાખો ને ગામના લોકો શું ઊંઘવા માંડે. ઘણા ને ભજન ગમતા હોય, ઘણા ને નોકરી ગમતી હોય. અમારા ડોક્ટર સાહેબ અનિલભાઈ અમર લોક ને હોસ્પિટલ વાળા તેની મોટર લઈ રહ્યા અને ગામના લોકો ખાય ખાય ઘરડ ઘરડ કરી હોતા હોય. બહારના લોકો અહીં સાંભળવા આવે, બહારના લોકો આનંદ લેવા માટે આવે અને ગામના લોકો સુઈ જતા હોય. એનું કારણ જોવાનું ગામને પાછળ ગંગાજી હોય ને એની કિંમત નો એમાં સ્નાન હોતા. ઘણા ને ઉભા થઈ રહી જાય, હું ભજન સાંભળવા હતા. ભજન માં શું હોય? ભજન માં જે છે એવું તો કે છે. તમારા ઘરમાં તો કરો કંકાશ હોય, ભજન કોઈ કંકાશ ન હોય. ભજન માં તો ભગવાન નું નામ હોય. તમે ઘરે જાઓ તો એકબીજાને ખોદડી જ કરતા હો. બોલો આવવાનું, બોલો આવવાનું, બોલો આવવાનું, બોલો આવવાનું. અહીં થોડી ખોદરી ભોરી થતી હતી, અહીં રાગ દ્વેષ થોડા થતા હતા. આ ક્યાં ક્યાં ના ગામડા ના માણસો આવ્યા. આ ઘેર હજી ખોળ જ રૂ ખરેખર વાત. ઠાકરભાઈ આમ હોય, પેલું મંડળ આમ હોય, બોલું બીજું મંડળ આમ હોય, ત્રીજું મંડળ વળી આમ હોય. મને સમજા નથી એટલે નકલા મંડળો નોખા નોખા સ્થાપણી થઈ ગઈ. મંડળને મનને જો સમજી જાય તો મંડળ એનું બરોબર કહેવાય. પણ મનને સમજ્યા નથી એટલે મંડળની સ્થાપના કરીને બે કે અમારું આ મંડળ હાલે છે, અમારો આ સત્સંગ મંડળ હાલે છે, અમારો આ જે અરે મૂકડે પંચાયત ભાઈ તારા મનને સમજાવી, તારા ઘરને સમજાવી, તારા સંપને સત્યની એકતા માંથી આવી જાય, ગુરુગમ પદ માંથી આવી જા, ગુરુમુખી મુખી બની જાય. મનમુખી તો ઘણા છે, ગુરુમુખી બનવું બહુ મુશ્કેલ. આ ભજનની લહેર બહુ અદભુત છે. આ શાસ્ત્ર નો અર્થ છે, અમુક અમુક શાસ્ત્ર નો અર્થ છે ભજન. આ ભજન નો જે લખાણો કર્યા છે ને સંતોએ, કબીર સાહેબે, રવિ સાહેબે, ભાલ સાહેબે, મોટા મોટા સંતોએ જે લખ્યા છે ને એ શાસ્ત્ર નો અર્થ કાઢી. જેમ ગુલાબ ના ફૂલ માંથી અતર નીકળે ને અર્થ કરે હરકત. ભજન એટલે હરકત, આર્તન આરાધ છે, ઉપાસનાની એક દોરવણી છે. ભજન સામાન્ય નો માણસ આ ભજન એ તો આ અમારે માજે બાપુ ને હિસાબે અને આ ગેબાભાઈ ને હિસાબે આ બધા સંતો આટલા આવું પડ્યું. અમારે ડોક્ટર ને કહેતી તકો ખાવ ખાવ, અનિલભાઈ ડોક્ટર, એની હોસ્પિટલમાં તમે જાઓ તો
33% 40% બાદ કરી દે તમને, અને ઓછા પૈસે કામ કરી દે, અને મોટા ડોક્ટર છે એના વખાણ કરવા માંગતો નથી. મારો અનુભવ છે એટલે કહું, ઝાવેરી હોસ્પિટલમાં તમારા કોઈ દર્દીને લઈને 33-40% તમને કાપી દેશે. અને એવું નિદાન કરી બતાવે છે કે કોઈ ડોક્ટર ન કરી શકે એવું નિદાન કરી બતાવે, એવો મને જાતિ અનુભવ છે. અનિલભાઈ આ ડોક્ટર અમર લોકમાં જાઓ, મણિનગરમાં હોસ્પિટલ છે મોટી જબર એ મળે. તકલીફ પડે તો જાઓ, ધ્યાન ભક્તિ ની તકલીફ પડે તો અમને પૂછું. અને પાછા એ અપાવાળા છે તને મને અનિભાઈ ડોક્ટર ને એ બધા જ્ઞાની પુરુષો છે, એમાં અહીં આવ્યા છે દર્શન દેવા, કઈ એમ સમજાવ્યા નથી. એ જ્ઞાની માણસ છે ત્યારે દોડ કરતા, ડોક્ટર હોય એને હું પડી પડી. ગુરુ ને માનો અમે એટલા, અમે પણ એમને એટલા વિશેષતાથી માની રહ્યા છે. અમારા તો એ પ્રાણ છે. આ ભજની કલાકારો તમે જે બધા, તમે અમારા પ્રાણ છો. ભજન સાંભળવા આવે એ તો બધા પ્રભુના બંધાઓ, અને ભજન માંથી ઉઠીને વૈયા જાય, ઘરે વૈયા જાય, સમજી જવાનું, તો એમાં કાંઈ ઠેકાણું ન હોય. લેવા દેવા કાંઈ ન હોય. આ ભજન સાંભળ્યા છે તો ટીવીમાં ભજન આવે છે ને, ટીવી ના ભજન જુદા છે, સંતો ના ભજન જુદા છે, સંત વાણી જુદી છે. પ્રત્યક્ષ સંત વાણી અમારા ગહન ભારતી બાપુ ટીવીમાં આવે, ટીવીમાં ભજન એને આવે છે, પોતે હોય તો ટીવીમાં વગાડતા હોય. હવે ઈ સંત છે અમારા કેવાથી આવ્યા, કયો ને પછી વખત બોલાવા જાવ તો આવે, અમારા પાવ વાળા છે ને બોલાવા જાવ તો આવે, અનિલભાઈ ને બોલાવો તો આવે. કેવાનો મુદ્દો આરોપ નથી કરતો, પણ એમને ઉપમા નથી આપતો, પણ મને એવું લાગ્યું કે અરે કેટલી બધી તકલીફ પડી છે આ રસ્તા ખરાબ, પણ એને આમંત્રણ મળી ગયું છે કે વાઇટ મળી ગયું છે, એટલે એમ તો મારે જવું. આ ગુરુ બંધારું કામ, આનું નામ ગુરુ બંધુ, આનું નામ ગુરુમુખી કહેવાય. ગુરુમુખી કેને કહેવાય? ગુરુ આજ્ઞાનું વચનનું પાલન કરે એનું નામ ગુરુમુખી. બોલી નાખે પછી પછી એ પ્રમાણે એનું વર્તન ન હોય તો કાંઈ છે. સત્યને પકડો, ભલે તમે સંસારમાં છો એટલે સત્યને પકડવાનું કરો. સત્ય પકડાતું નથી, સત્ય પકડાય નહીં, સત્ય પદાર્થ નથી, સત્ય જડ નથી, સત્ય ચેતન્ય છે, મહાચૈતન્ય છે. સત્યને પકડવું હોય તો આ બે આંખ છે ને એને બદલે ત્રીજી આંખ તૈયાર કરવી પડશે. જેમ શંકર ભગવાન બે નેત્ર છે, ત્રીજું નેત્ર એને એને તૈયાર કર્યું. શંકર ભગવાન ને ત્રીજું નેત્ર છે ધ્યાન રાખજો, દત્ત મહારાજ ને ત્રીજું નેત્ર છે ધ્યાન રાખજો, નિષ્કલક રામજી ને ત્રીજું નેત્ર છે ધ્યાન રાખજો, કેવી ગિરનારી બાવા ને ત્રીજું નેત્ર છે ધ્યાન રાખજો. ભોળિયા નાથ ને હંકુ ત્રીજું નેત્ર છે, અને આ શક્તિ ને પણ ત્રીજું નેત્ર છે એ પણ ધ્યાન રાખજો. એટલે જ્યોત જ્યોતિ સ્વરૂપ ને માનવાનું,
જ્યોત જ્યોતિ સ્વરૂપ ને નમસ્કાર કરવાનો અર્થ બીજો કઈ નથી. જ્યોત જ્યોતિ સ્વરૂપ ને માનો અને સત્ય ની નજીક તમે જવા પડો. તમે કહો અમે તો આત્મા ને માનીએ છીએ, અમે તો ફલાડા ને માનીએ છીએ. આત્મા કોઈ જોયું? કાળો છે, ધોળો છે, શ્યામ છે, સફેદ છે, એનો કોઈ રંગ જોયો? જીવ નો કોઈ રંગ જોયો? એ તો સંત ને સદગુરુ દ્વારા આત્માનો છીનગારી થાય, અનુભવ થાય, અનુભૂતિ થાય, એ પોતે પોતાની જ રમત છે. બીજાને કેવા જાય કેવા જેવું નથી, બીજાને કેવા જાય તેને તેને ખબર નથી, એને કેવું જો તો આપણે ગાંડા ગણે. આ તો વાત આવી કરી, પણ એને ખબર જ નથી, એની આગળ વાત જ ન થાય, કોઈ દિવસ ન વાત. જે સમજેલ વ્યક્તિ છે એની આગળ જ વાત થાય. ખાસ ધ્યાન રાખજો, જયારે ખબર ન હોય એની યારે વાત ન, જ્ઞાન ની ધ્યાન ની વાત ન કરે. જેને ખબર છે એની એની આગળ બડા પ્રેમથી તમારે નિખાલસતાથી જ્ઞાન ધ્યાન ની વાત કરો, જેથી કરી ભક્તિ નો માર્ગ સમજાય જાય, ભ્રાંતિ ને ભેદ જલ્દી તૂટવા મળે. અગર ભ્રાંતિ ના ભેદ ના કિચડ માં પડ્યા રહેવાના, અને એ કિચડ નીકળે એમને સંત અને સદગુરુ સિવાય. તમે જ દીકરો પડ્યો હોય તો બીજો દીકરો પડે છે, દીકરી દીકરા વ્યવહારિક સત્તામાં પડી જાઓ. સંસારિક સત્તા છે, વ્યવહારિક સત્તા છે, બધી સત્તાઓ છે ને, પણ એ સત્તાઓ સ્વતંત્ર નહીં. એ બધી સત્તાઓ સ્વતંત્ર નથી, કારણ કે સત્યની જાણ્યું નથી. એટલે સત્યને જાણો પછી સ્વતંત્રતા. ત્યાં સુધી પરાધીનતા, સ્વતંત્રતા. તમે તમારું સ્વરૂપ જ ઓળખતા નથી, તમે પોતે પોતાનું સ્વરૂપ ઓળખી શકતા નથી, તમે પોતે પોતાને જાણી શકતા નથી, તો બીજાને શું જાણવાના? બીજાના દોષ જોવાના જો, કારણ કે તમારા તમારી દ્રષ્ટિ તમારું અંતિષ્કરણ દોષિત ભરેલું છે. કાલે બેઠો તો મને યાદ આવી, મને આવા નો હે બીજું ત્રીજું યાદ કેમ આવે, વિચારો કેમ આવે, અમુક પ્રકાર. મેં કીધું આ અંતિષ્કરણ નો દોષ. અંતિષ્કરણ એ પેલા સૂક્ષ્મ શરીર છે ને, અંતિષ્કરણ અંતઃકરણ એ પેલા યાદ કરેલો છે, એટલે એનું સ્ફૂર્ણ થાય છે. એની યાદી આવે, નો જોઈ એનું જોવા જાય, નો કરવાના વિચારો આવી જાય. એનો અર્થ એમ છે કે અંતિષ્કરણ ની ચાર વૃત્તિ છે, ચતુષ્ટ અંતિષ્કરણ છે, અંતિષ્કરણ ની વૃત્તિઓ જ આ બધું કામ કરી રહી છે. એમાં બુદ્ધિ પણ આવી છે, એમાં ચિત્ત પણ આવી છે, એમાં મન પણ આવી છે, એમાં અહમ પણ આવે છે. અરે એ વૃત્તિ જયારે મલિન છે ને, એ વૃત્તિ મલિન પડી, અંતિષ્કરણમાં વૃત્તિ આવી ગઈ છે ને, એ મલિન છે. એમાંથી ચાર વૃત્તિ અંતઃકરણ માંથી ચાર વૃત્તિ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ચાર તો અંતઃકરણ બન્યું છે. કોઈ પૂછે ભાઈ અંતઃકરણ છે એનું? એ તો ભક્તિ ને તમે જ્ઞાનમાં ગુરુગમ માં પડો તો સમજાય, સદગુરુ ના ચરણ માં ભાવથી જવું, પ્રેમથી જવું. સદગુરુ ને અને શિષ્ય ને સહેજ અંતરો રહેજે, ફક્ત એક દોરો દોરા, ગુરુ શિષ્ય જુદા અંતરો સહેજ રાખો. અંતર ભેદ નહી, અંતર જાઓ સદગુરુ કે ચરણ મેં જાઓ, દૂસરે કે ચરણ મેં ક્યાં જાય.
ધ્યાન રાખવાનું કે સદગુરુથી મોટા ન પરમાત્માથી મોટા થવા નથી પણ સદગુરુથી મોટા ન કોઈ એક સંતથી મોટા ન સંત અને સદગુરુથી મોટા થવું જોઈએ જેમ નાના રહેશો જેમ ઝીણા બનશો એમ તમને આનંદ આવશે રવિ રમતા દીઠો છે મેરા ઝીણામાં ઝીણ ઝીણા બન એકદમ મીરા ઝીણા મીરાબાઈ ઝીણામાં ઝીણી બની સબરીબાઈ ઝીણી બની પ્રહલાદ ઝીણો બની ગયો ઝીણામાં ઝીણો જીણો ક્યારે બને કે સચરાચર વ્યાપ્ત પરિપૂર્ણ પ્રભુ એ જીણો બને તો જોઈ શકાય મોટો જો મોટો થાય તો મને જોઈ જ નહીં જીણા થાય તો જોઈ શકાય નાના બાલ્ય અવસ્થા હોય જેને માને ઓળખી વાસલ્ય જીણો હોય એ ભગવાન ને ઓળખી શકે જીણા હોય એ સદગુરુ ને ઓળખી શકે હાવ જીણામાં જીણા બને ગયા સત્યની પારખ શું પારખ ભાઈ સત્ય જાણવું તો સત્યની પારખ સત્સંગ કરો સાચા સંત આગળ સંપ્રદાયકને પંથોમાં મત પડો જેટલું ભારતને સંપ્રદાય ને પંથ વાળાએ નુકસાન કર્યું છે એટલું બીજા કોઈ નુકસાન કર્યું જ નથી ભારતનું નુકસાન સંપ્રદાય પંથો અને એમાંથી દ્વંદ ઉભા કર્યા મારો ભગવાન મોટો તારો ભગવાન નાનો ભગવાનને તો જોયો તમે અમારા પંથમાં આવી જાઓ તમે અમારું તિલક કરો તો તમને ભગવાન મળશે તો તમને મોક્ષ મળશે હું કંટ્રોલ મળવાનું તો મોક્ષ એ પંથને તો ફગવી દો કે જાય ભારત વાળો કે જાય અમેરિકા એ પંથને નાખી દો ક્યાંય એટલા મોટા મોટા અબજો રૂપિયાના કરોડો અબજો રૂપિયાના મંદિરો બનાવી બનાવીને શું એને કરવાનું એ પૈસા ભેગા થયા હોય અબજો રૂપિયા એ ગરીબોને બાકી દો જેથી કરીને ભૂખ મરો મટી જાય ગરીબોને બાપ તમારે આગળ હોય તો આપો ગરીબોને તમારે નાના તમારાથી નાનો હોય એને આપો સમજવા ભાવ ત્યાં થાય જેટલા આચાર્યો મોટા મોટા એ નુકસાન કર્યું છે અનિલભાઈ એટલા સાધુ એ બીજા કોઈ આ ભારત નું નુકસાન કર્યું છે એટલે સંતો ના પાડી છે આખા ભક્તે ના પાડી છે તિલક કરતા 53 ગયા જપ માળા ના નાગા તૂટ્યા કથા વાંચી વાંચીને ફૂટા કાન તો અખા નો આવ્યો ભ્રમ ગયા તિલક કઈ ખોટું નથી એને કીધું છે સમજીને કીધું પણ આપણે સમજણમાં નો આવે કઠણા તિલક કર્યું 53 વર્ષ સુધી બધા એવા ને એવા ઠન ઠન રહ્યા હોય તો તિલક કરવાનો અર્થ શું એવો માર્ગ નું તિલક કર્યું હોય દુકાન હોય એને કાપડ ની આઈકલા પછી ઘરાક આવે ત્રણ ઘણા ભાવ લે એટલે એ તિલક લંજવું કહેવાય 53 વર્ષ હોય જાય તિલક કરવાથી જ્ઞાન તિલક કરવાથી કોઈ પરમાત્મા પ્રાપ્ત થતા નથી અબ હમ ભીતર તિલક લગાયો તમે હિ પરમ પદ પાયો અબ હું ભીતર તિલક લગાયો ભીતર તિલક લગાયો તમારા ભીતરમાં જુઓ તપાસ તમારા હૃદયમાં જુઓ તપાસ તમારી અંદર પરમાત્મા બિરાજે
છે અને નો તો તમે હાલી શકો નહી. આમ છે નક્કી કરી લો. અને ત્યાં વધુ હું તો તમને કહું, તમે કોઈ નારી નથી, કોઈ નારી નથી, તમે નારી નથી ઓર તમે નર નથી અને તમે વ્યંઢળ પણ નથી. અને નારીમાં રહેવા વાળો ઈ છે, નરમાં રહેવા વાળો ઈ છે, વ્યંઢળમાં રહેવા વાળો ઈ છે, કીડીમાં રહેવા વાળો ઈ છે, કુંજમાં રહેવા વાળો પણ ઈ છે. પણ સમજાતું નથી, કારણ કે તમારી આગળ ગુરુ ગમ પદ નથી. તમે ગુરુ મુખી પાકા બેઠા, પાકા બની જશે પછી આપ આપ સમજાય. પછી ગુરુ આગળ અનુસરીને ચાલશે. એટલે ગુરુ સમજેલો હોય છે, આજ્ઞા કરે સમજીને કરે, એમનો આગ્રહ કરે જ નહીં. ગુરુ આજ્ઞા કરે સમજી, આજ્ઞા છે ને, આજ્ઞા એ જ ઈશ્વરી તત્વ છે. પરામાંથી નીકળેલું વચન આજ્ઞા એ જ ઈશ્વર છે. પરાપશક્તિ મધ્ય ની વિકરી દ્વારે નીકળી આજ્ઞા નીકળી, હનુમાનજી તારે આ કામ કર, હાથ જોડીને ઉભા હોય હનુમાનજી મહારાજ, આજ્ઞા થઈ પ્રભુ, આજ્ઞા હોય મારા નાશ નો તોડી નાખું લંકા કોટ. આ હનુમાનજી મહારાજ ની કરી આજ્ઞામાં શક્તિ કેટલી છે. તો જે ચીડનાર હોય એની શક્તિ કેટલી હોય, તો શક્તિનો ગેરઉપયોગ ન કરશો, વચનનો ગેરઉપયોગ ન કરશો, નામનો ગેરઉપયોગ ન કરશો, વટાવશો પરમાત્માને, નામ ન વટાવશો, નામ વચન સ્મરણ કરો, પકાવ કરો એનો, તો તમને ખ્યાલ આવશે. પાકતું છે ને એટલે ખબર પડતી, પાકમાં છે આવશે ત્યારે ખબર પડશે. અમુક વસ્તુ પાકમાં આવે ત્યારે ખ્યાલ આવે કે આંબો આ પાક માંથી આવ્યો. અને આંબો પાક એટલે શું થાય, આંબો પાકે એટલે નીચો નો મો, અમારી કેરીઓ આવી જાય ને, કેરી આવે એટલે પછી આંબો પાકે ત્યારે નમે. એ ભાઈ દેખો ભાઈ, આંબો પાકે ત્યારે નમે, માણસ નું ભજન બળ પાકે ને ત્યારે એ નમસ્કાર, નિર્મળતા આવી જાય, નિર્ભયતા આવી જાય, નમસ્કાર કાકા દ્વંદ વ્યક્તિ આગળ સમત્વ સ્થિતિથી આ જાય, સમન્વય આવે. તમે કહો બાપુ આવી વાતો કરતા કરતા કા વ્યાખ્યાન ની વાતો કરો ને, શેષળ તોરણ લે રૂપાદે માલ દે ને, હરિચંદ્ર રાજા ને ગઢ રાજા ને એવી વાતો કરો ને, એ તો બધા બધા ખૂબ સાંભળ્યા છે. એ સાંભળવાથી કઈ આત્મા નું કઈ જીવ નું કલ્યાણ થતું નથી. સ્મરણ કરવા, સ્મરણ કરવા. આજે નિષ્કળંક રામદેવજી નો પાઠ ઓછો, પાઠ ઓછો થતો ત્યાં ભૈરવ નકળા કકળાટ જ કરતા, એવા ભગવાન આગળ કકળાટ ન થાય. જ્યોતિ ને જ્યોતિ સ્વરૂપ આગળ હોય ત્યાં મૌન થઈને માળા પહેરી અખાસ ધ્યાન રાખતા. જેની દીધી પાઠ ઓછો કરો ને, એની પાઠ ની આગળ તમારે બેસી માળા લઈ મૌન પદ રાખી એને સ્મરણ કરવાનું. જ્યોત ને જ્યોતિ આવ્યા, પાઠ સામાન્ય માની જાય છે બધા. મને તો મને એમ લાગે છે કે આ પાઠ લોકો પૈસા ખર્ચે લાગે છે, સામાન્ય પાઠ છે. અરે નિષ્કલંક નારાયણ ના બધા જ્યોત જ્યોતિ ના અંજવાળે. અને અમે તો
પાઠ કોક ઠેકાણે જ કરીને નાચ પાડી દઈ કે ભાઈ અમારું કામ બીજા સાધુ ને બોલાવ્યું તમારું સોડ પાડી નાખ્યું. અમે તો લગભગ પાઠ ઓછો કરતા ઓછા કરતા જ્યોતિ સ્વરૂપ થાય છે મારો ધણી આવ્યો છે મારો ભગવાન પધાર્યો પાઠ કઈ સામાન્ય જ્યોતિ ને અંજવાળે રૂડા દાનજીજી ભગવાન પધાર્યા નમસ્કાર પ્રભુ ને સાક્ષાત જેથી કઈ આપણી બુદ્ધિ મન ચિત્ત સરખું થાય. તો કહેવાનો મારે ભાવ એ છે ભગવાન ભરાયા છે સંતો ભરાયા અને ભાઈઓ બહેનો બધો ભરાયા તો ગીર ગામ નું ઉજ્જવળ તાજ પણ ન નહીં સમજાય. આ વાત જલ્દી ગળે ઉતરે એવી નથી મારી હું તો ઘણા વખત જીવન માં આવ્યો ચૌધરી વાસણામાં પણ અને હવે તો ચૌધરી વાસણા વાળા મને બોલાવતા નથી કારણ કે હું આવું કઠણ પડી જાય પદરભાઈ બરોબર છે લાલ બાપુ કેવો છે એનું ભીતર કેવું છે એનું મન કેવું છે જોવો તો ખરા તો તમને ખ્યાલ આવશે. આમ જોયા મને તમે જોજો તો હું તમે જોઉં તમે મને જોવો ઠીક છે પણ જુઓ મારા હૃદય જુઓ કેવા કેવા પ્યોર સાહેબ મલિન તો કહેવાનું મારે ભાવ એકતા રાખો પ્રભુ ભજન કરો લાલ પરિવાર આવ્યો હોય એને બધાય ને એકતા ક્યાં ક્યાંથી લાલ પરિવાર આવ્યો છે કોઈ કુકરવાડા થી આવ્યો છે પૈસા ખર્ચા નહી હોય તકલીફ નહી પડી હોય એક વચન ની ખાતર બધા એક બોલ ની ખાતર પ્રભુ ના દર્શન કરવા કે સંત વાણી થશે સંતો ના દર્શન થશે બાપા આવ્યા છે ચાલો જાય મારે જાજુ હોય નહી બોલ ભજન સાંભળી તો વાણીને વિરામ લઈ લઉં સર્વને પ્રણામ કરું સર્વને જય ગુરુ રામ કરું ભાઈઓ બહેનો સર્વને આજનો જે ઉત્સવ કરાવનાર છે અને ધન્યવાદ દેવાય કે ભાઈ આવું તમે ખર્ચ કર્યું જમાડ્યા છે બધા તમને આશીર્વાદ આવે છે ભગવાન તમારું કલ્યાણ તો નહીં પડે આખા ગામ નું કેમ કલ્યાણ થાય એવી અમારી બધા ભાવના વ્યક્ત કરી અમારા સંતો કલાકારો વધારે છે એ પણ વ્યક્ત કરે કે તમારું ભલું કેમ અમે ભલું કરવા ઈચ્છવા અહીંયા કોઈનું બુરું કરવા નથી અમારી બુરાની ભાવના બી પણ તમે અમારે ભેળા ભળો તો ખ્યાલ આવે કે આ પાણી કેવું ખારું છે કે મીઠું છે ભળો તો ખબર પડે અમારે છેટું તમારે રહેવું પછી મેલ નહીં પડે ખાંધો નહીં મળે આગું જવું તો નહીં મળે ભળો તો સર્વને પ્રણામ વાણીને વિરામ રામદેવજી મહારાજની જય.
ગિરનારી મહારાજ ની જે બોલાવો, મારા સંતો ની જે બોલાવો, અત્ર ઉપસ્થિત થયેલા સર્વ ભાઈ બહેનો ને પણ જે બોલાવે, અરે વાણી વિરામ નું હવે ભજન ગણ ભારતી જઈને ભજન સાંભળો, પછી બાપા ને સાંભળે, પછી હું અહીંથી વિદાય. જે ઈષ્ટ હોય ને ગુરુ મારા જે મંત્ર આપ્યો હોય ને એ સમરણ જ કરવું બેઠા, ઘોંઘાટ નહીં, બીડી પીવાની નહીં, આવી બિલકુલ બાદ નથી. સર્વ નો ઈશ્વર છે આ બધા, આ પ્રકાશ બધા લઈ શકે છે. હું તો એની રજા લેવા આવ્યો છું. બીજા પાઠ લોકો માને ને બીજા ઘણો ભેદ એમ. પ્રત્યક્ષ ને પ્રગટ જ વાત ભજન ખુલ્લા થાય ને પરમાત્મા, તો આપણો ભગવાન ખુલ્લો જ હોય. પછી આ બધું લઈને તમારી અંદર ઉતારો તોય મોજ, અંદર ઉતારો તોય તમને આનંદ, બહાર જો નિરીક્ષણ કરો તો ચાલો તૈયાર થાય. હું તો પાઠ હોય તો દર્શન કરવા આવું છું. આ બધા લોકો કોઈ ઠેકાણે જવું નિરીક્ષણ કરવા હાવ બરોબર કેમ બિરાજે છે, આપણે કોઈ પાસે નારાજ થઈ જાય ક્યાં જવું. આપણે માનીએ છીએ એટલે કરીએ છીએ, જો માનતા હોય તો આપણે માનીએ છીએ. પાઠ કરો બીજા તીરા કરતા બધા જે પાઠ કરો, મારા નાથ ને યાદ કરો, ભજન ગાઓ, આરાદ કરો, બસ એટલે આને આપ્યું નથી ભેટ. Thank you.
પૈસા બધાય છે ને, તમે લઈ જજો. ક્યાં અને પછી મને કહેજો કેટલા. યોની છે આપણી, એની અંદર આપણા શાસ્ત્ર અને સંતો એમ કહે છે કે જયારે પાપ અને પુણ્ય આ બંને સમાન બને ત્યારે આને મનુષ્ય જન્મ આ જીવને મળે છે. અને આગળ વધતો જાય એમ એમ સારી સારી યોનિમાં આ જીવને જન્મ મળે છે અને થાય છે. અને એ કુળમાં જન્મ થયા પછી બિલાડા અને કૂતરાની યોનિને પામે છે, એટલે ધન મળે. અને પછી એને નગરના દેવોને નમસ્કાર કરવાના, ગ્રામ દેવતા પશ્ચિમે વરુણાય નમઃ, ભાયભ્યાં ભાયવે નમઃ, ઉત્તરે કુબેરાય નમઃ. સરિવાર સાયુધમ વરુણ મહાવયામે અરવિંદભાઈ આ બાજુ જો અરવિંદ
व्यस्तो भवन्तः वेदाः पुण्यपुण्याः दीर्घायुरस्तु दीर्घायुरस्तु पूर्ण पात्र लिधाय त्या पधराव कलश में हाथ में चोखा ने फूल राखो आ जा જળ નીચે મૂકી દો બસ માતૃગા પૂજન ચાચરીશે એક પાન ની અંદર સાત ચાંદલા કરી અને મૂકી દેવાના ઉત્તરોત્તર કરો પ્રદીપકુમાર શર્મા હમ આજ દિને આચાર્યેન હમદવામૃણે વૃતોષ્મીતિ પ્રતિવચનમ ગાણપત્યેન હમદવામૃણે વૃતોષ્મીતિ પ્રતિવચનમ हरि ओ महागोत्रोच्चार पूर्वक आचार्यादि वर्णन जगरीशे વિષ્ણુ ભાયાત્મજઃ અસ્મિન કર્મણે હે ત્વામહં વૃણે વૃતોષ્મિ ઇતિ પ્રતિવચનમ પરમ
ब्राह्मणा समेत कुमकुम नो तिलक करो विश्वकर्मणे नमो नमः गंधा विश्वकर्मणे नमो नमः अक्षदाना चोखा रमण करो ओम ब्रह्मवाद्रो वाजो वृष समनिवेदांबर विश्वकर्मणे नमो नमः प्रार्थना करो नमस्ते प्रार्थना प्रकरंद कोटि नमस्कार यज्ञ चिदम मुंशी वगाड़ो Oh,
સુદર્શન ચક્ર ના હોય હમણાં કાઢી આખી લાલ થઈ ગઈ બજરંગબલી પીપલ ભૂમિ મધ્ય સુપ્રતિષ્ઠિતા કંટ્રોલ આવી જાય.
रिपल रिपल जीजाजी ગણપતિ નામે આવી જવું જોઈએ. ફેરવું તો ફેરવું છે, હવે અમને લઈ લે. એ બેન ને યાદ કરો. અમારું કાર્ય આપ ખૂબ ભાવ થી ખૂબ પ્રેમ થી અને અતિ આનંદ પૂર્વક આ કાર્ય છે. પ્રદીપભાઈ મારું નામ છે. બસ એ નથી કરવું કયા શીલા ઉપદ્રાવવાની છે. તમારે આમ નામ જેમ પડી છે ને એ પોઝિશનમાં મૂકવાની. પ્રદીપભાઈ અડાડો, ખાલી અડાડો, અમે વચ્ચે મૂકી દેવાનું. તમે જતા હોય ના વાંધો ન જો. ગુરુદેવ કી જય, ભગવાન કી જય. ખૂણો તૂટી નાખી બાજુમાં કપડા ઉપર ના પગે લાગીને ઉભા થઈ જાવ. હવે અહીંથી લો પૃથ્વી કુર્મનંત દેવતા યે નમો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ હિમ સર્વયા હવે ગુરુમ.
रिपल रिपल हो नहीं पड़ता रिपल बस हमें सीला पथरा सीला ऊपर બાપુજી છે બાપુજી સદગુરુ દેવ કી જય
Gracias.
સાફ કરવી પડશે શું ભાઈ અત્યારે તો કરી નાખો ટેમ્પરરી પછી આપણે ઓલું આવે ને એટલે એ રસીભાઈ આ જો આ અમારું નથી આવતો
अभिषेक करते भी ब्राह्मण दक्षिणांदाये परमान्ते अधुना एकांत यत् दान सहितवा મને તમારા મારા બાઈક સિવાય અને મારા કામ સિવાય કોઈ સાથે હું કન્સલ્ટ કરતો હતો. બરાબર આટલું કહ્યું તારી અહીંયા ઘરે આવ્યા છું, ખોટી વાત છે મારી. દ્રાક્ષ મને વેવાણ કીધા, એક વાર તમારે ગમે ત્યારે મૂકે ગઈ લેવાય. મેં કીધું હમણાં ના કહેવાય, એ મને હું વાડીમાં કીધા હતા એટલે એક વાર હું બરાબર મૂકે ગઈ. હા તો હું ક્યારેક લગ્ન નથી કઈ ત્યારે કઈ રિપલ ઈટ એપલ ભજન સમારી નાખો બધા. તમારું તો પેલા આપડા
મોબાઈલ માં લાગશે પાણી મૂકી દો એના નિમિત્તે ગણપતિ ભગવાન નું ધ્યાન